સર, ઇસ્કેમિક સ્ટ્રોક છે અથવા તો બ્રેન હેમરેજ છે એ 12 લક્ષણથી કઈ ના ખબર પડે. લક્ષણ એ તમને વીકનેસ લાગે ને બંને અલગ હોય છે કે સેમ હોય છે? હેમરેજ અને સ્ટ્રોક ને ડિફરન્ટ કરવું હોય, હેમરેજમાં હેમરેજમાં પેશન્ટ ઇઝ નોર્મલી હાઇપરટેન્સિવ હોય, હાઇપરટેન્શન હોય અને હેડેક થાય, કેમ કે બ્લડ ફૂટ્યું હોય એટલે હેડેક થાય. જે ઇસ્કેમિક સ્ટ્રોક હોય એમાં હેડેક થાય, પણ એમાં વોર્નિંગ ઘણી વખત આવે, થોડું લભરાય અને થોડુંક લાગે કે હાથમાં જજની આવી છે, ખાલી ચડે છે, આમ કરે, પછી ક્લિયર થઈ જાય, ચાલો હવે બહાર હવે કંઈ નથી. એક વોર્નિંગ બ્રેનમાંથી તમે લાગો કે અહીંયા છે, પણ પ્રોબ્લેમ મૂળ પ્રોબ્લેમ એમાં હતો. હવે તે વોર્નિંગ વખતે તમે તરત એસ્પિરિન લઈ લો તો એ ક્લિયર થઈ જાય, ક્લોટ બ્લડ થીન થઈ જાય, અને પછી તમે તરત સ્ટ્રોક સેન્ટરમાં ચાલી જાઓ તો ત્યાં આગળ તમારું નિદાન થાય, માલમ પડે કે શું શું એન્જિયોગ્રાફી થાય, સ્કેન થાય, MRI થાય, તો ખબર પડી જાય કે બ્લોકેજ છે કે નહીં અને ક્યાં છે બ્લોકેજ અને એ બ્લોકેજને કેવી રીતે ક્લિયર કરો. એ બધું તમે જો થોડા કલાકમાં કરી શકતો હો તો બાકીની લાઈફ તમારી બચી જાય, નહીં તો બાકીની લાઈફ પૂરી લાઈફ તમે એ પેરાલિસિસથી બીમાર પડો. એટલે આપણે મેક્સિમમ કેટલા ટાઈમમાં પહોંચી જવું? એક જમાનામાં કહેવામાં આવતું કે 4 કલાક, પછી એ વિન્ડો આસ્તે આસ્તે 6 થી 8 કલાક થવા લાગી. હવે કહેવામાં આવે છે કે તમે 24 કલાક સુધી બી કરો તો ફાયદાકારક છે, પણ ઓલવેઝ જેમ ટાઈમ લંબાય એમ એક રિસ્ક રહે. એ રિસ્ક શું છે કે જે એરિયામાં લોહી ઓછું ફરતું છે એ એરિયામાં તમે લોહી વળી પાછું ફરતું કરો તો એ એરિયામાં બ્લીડિંગ થઈ જાય, કેમ કે અચાનક જે ડ્રાય એરિયા હતો એ ડ્રાય એરિયા વેટ થઈ જાય, ભીનો થઈ જાય, એટલે એમાં બ્લીડિંગ જેટલું અર્લી થાય એટલું સારું. એટલે જેટલું જલ્દી કરો એટલો જલ્દી લાભ મળે. એટલે કોઈ બી વાહન લઈને, કોઈ બી સાધન લઈને તમે સ્ટ્રોક સેન્ટરમાં પહોંચી જાઓ. એટલે અત્યારથી તમારે બધા લોકોએ વિચાર કરવો કે મારો નજીકમાં નજીક સ્ટ્રોક સેન્ટર કે નજીકમાં નજીક હાર્ટ સેન્ટર કે કિડની સેન્ટર ક્યાં છે, કે જ્યાં મને તકલીફ થાય તો મારે કેવી રીતે જલ્દીમાં જલ્દી પહોંચવું. એ થોડુંક આપણે બીજી બધી ચીજોનું પ્લાનિંગ કરીએ છીએ, પણ આ ચીજોનું પ્લાનિંગ નથી કરતા. આનું પ્લાનિંગ કરી રાખવું, વિચારી રાખવું, વિચાર રાખવું જોઈએ, એ વેરી ઇમ્પોર્ટન્ટ. ગુડ.